રાતમપુર ગામમાં સરકારી જમીનો પર દબાણ કરી પોતાની પ્રોપર્ટી સમજી બેસેલા માફિયાનો કોનો સપોર્ટ? એક બે વાર નહીં પણ પાંચ પાંચ વાર મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છતાં પણ તંત્ર કેમ ઘોર નિંદ્રામાં? દાંતા તાલુકાની અંદર મોટી મોટી ગ્રામ પંચાયત આવેલો હોય છે, તેમાંથી એક રતનપુર ગ્રામ પંચાયત અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું રતનપુર ગામ, જેમાં મોટી મોટી હસ્તીઓ દ્વારા કરવામાં આવતા મોટા મોટા કૌભાંડો તંત્રની ખરી આંખે જોવામાં આવતા છતાં કૌભાંડો તેની અંદર મોટું ઘટાતું રહસ્ય જાણો. અમારા આખા અહેવાલમાં વિગતવાર અગાઉ પાંચ પાંચ વખત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ પણ દેખાતું હોય છે. તેવું નરી આંખે દેખાતા કૌભાંડો જોવા મળ્યા હતા અને ચાલુ વર્ષમાં ગંદકીના લીધે મોટો રોગચાળો થાય તેવી ભીતિ સેવાઈ રહેલ છે અને મોટી મોટી હોટલો દ્વારા કે અન્ય માથાભારે લોકો દ્વારા રોડ 40 ફૂટનો હોય અને અત્યારે 10 ફૂટનો થઈ ગયો કોના દ્વારા દબાણ થયેલ હોય તેવું લોકો મૂર્ખે ચર્ચાનો વિષય બન્યો હતો અને ગામની અંદર અગાઉ પણ રતનપુર ગામની અનેક સમસ્યાઓ જેવી કે ગંદકી, રોડ, રસ્તા, ગટર અને હેન્ડપંપ જેવા અનેક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેમાં એક જ હેન્ડપંપ બહાર આવ્યો અને બાકીના હેન્ડપંપ સંતા કુકડી રમી રહ્યા હોય જેવું જાણવા મળ્યું હતું અને જે હેન્ડપંપ બહાર આવ્યો છે તે ઘરના માલિકને દંડ આપ્યો છે કે નહીં તે કે પછી ખાલી નામની નોટિસ આપી રતનપુર ગ્રામ પંચાયત પોતાનો બચાવ કરે છે તેઓ પણ ગામના ચર્ચાનો વિષય બન્યો હતો અને ગામની અંદર અનેક જગ્યાઓમાં પણ મોટા હેન્ડપંપો અદૃશ્ય થઈ ગયા હતા તેઓ લોકોના મુખે સાંભળવા મળ્યું હતું. આવા લોકો સામે ક્યારે કાર્યવાહી થશે તે આવનારનો સમય જોવામાં રહ્યું. વધુમાં લોકોએ જણાવ્યું હતું કે રતનપુરથી મોટી ટાંકી તરફ જવાના માર્ગો રસ્તો 40 ફૂટનો હતો, હાલમાં તે રસ્તો ખાલી માત્ર 10 ફૂટનો થઈ ગયો છે. તે કોના દ્વારા આ રસ્તાનું દબાણ કરવામાં આવેલ છે તેવું લોકોએ મૌખિક મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને સિટી સર્વે માંથી માફ થાય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. રતનપુર ગામ અનેક સમસ્યાઓમાં ઘેરાયેલું હોય તેવું ગામ લોકો દ્વારા સાંભળવા મળ્યું હતું. મોટામાં મોટી લોકોએ ચિંતા હતી કે જે ગામમાં 1970 થી 1980 અંદર જે ચાવડી તરીકે સરકારશ્રીએ જૂની પંચાયત અને તલાટી મંત્રી શ્રી અને સર્કલ સાહેબ શ્રી બહારથી અપડાઉન કરી ન શકે અને તેમને રહેવાની માટે સરકાર દ્વારા સગવડ કરવામાં આવતી હતી અને એક ચાવડી જે પહેલાના જમાનામાં ગાડી ગાર્ડન ન હોય તે માટે સરકારે તેમની પંચાયત માટે બનાવેલ તે પણ ક્યાંય અને કઈ જગ્યાએ લુપ્ત થઈ ગયું હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. તેથી લોકોની ઉગ્ર માંગ હતી કે જૂના નકશા પ્રમાણે ફરીથી સરકારશ્રી ગામની સર્વે થાય અને ગામની અંદરના મોટા કૌભાંડો બહાર આવે અને ગરીબો માટે ગામ તળ ન હોય તે માટે જો સાચી રીતે સર્વે થાય તો ગામના ગરીબો માટેના લોપ્ટ નીકળે, પ્લોટ નીકળે તેવી સંભાવના મળ્યું હતું અને આજ દિન સુધી જે વિજ્ઞાપન પ્રકાશિત કરવામાં આવેલ હતું તે સમક્ષ અધિકારી કોઈ ધ્યાન ન લેતું હોય તેવું પણ લોકોએ અમને જણાવ્યું હતું કે તમે જો વિજ્ઞાપન પ્રકાશિત કરશો તો પણ કંઈ જ થવાનું નથી કારણ કે ટીડી સાહેબને પ્રમોશન મળવાથી કે રતનપુર અન્ય ગામના સમસ્યાઓથી ઘરેલું હોય તો પણ તેમાં કોઈ રસ લેતા હોય તેવું પણ રતનપુર ગામના લોકો દ્વારા જાણવા મળ્યું હતું. શું ખરેખર આ વાત સાચી છે તેવું પણ લોકો મુખ્ય જોર જોરથી ચર્ચાનો વિષય બન્યો હતો. શું આ વિજ્ઞાપનના આધાર તંત્ર જાગશે ખરું કે પછી આગળની જેમ રહેશે અંદરના અંદર ખૂંટાતું રહેશે તેવું લોકોએ જણાવ્યું હતું અને રતનપુર ગામના લોકોએ એમ પણ જણાવ્યું હતું કે જે મોટો દબાણો થાય છે તે ચાલુ સરકારના મોટા કાર્યકર્તા ધરાવતા મોટા માથા હોય અને તેમનું દબાણ ખાલી ન થાય ઉપર ગાંધીનગરથી પેશ લાવી અને દબાવી દેવામાં આવે છે તેઓ પણ ગામના લોકોમાં જોર પકડ્યું હતું. શું ગરીબ જનતાને ન્યાય મળશે ખરા પછી ફાઇલ બનાવી માળીએ ચડાવી દેવામાં આવશે તેવા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર પગલાં લેશે પછી વધુ આવતા. રિપોર્ટર લક્ષ્મણ ઝાલાદાતા. લાપરવાહી કે મોલ્લાની લાપરવાહી તે એક મોટો પ્રશ્ન.